तो विराम बाद सीधो संवाद में आपनु स्वागत छे। दर्शक मित्रों, आजकल युवानों में विदेश में जवानी घेलच्छा वधी रही छे। आजकल तमाम लोगों विदेश में जवा मांगे छे अभ्यास अर्थे नौकरी अर्थे, अने जे पण विदेश में जवा मांगे छे ते माटे सारा समाचार छे, कारण के H1B वीजा धारकोना जे जीवन साथी छे ते पण हवे विदेश में नौकरी करी शकशे। ते प्रकारनो अमदावाद अमेरिका डिस्ट्रिक्ट कोर्टे महत्वनो चुकादो आप्यो छे, अने ते ज मुद्दे आजे चर्चा करीशुं। H1B वीजा धारको आनंदो शीर्षक छे अने आज मुद्दे आजे चर्चा करीशुं। तो चर्चा में अपनी साथ जोड़ाई गया है हिरेनभाई कोटक, भाजप नेता, कांग्रेस नेता डॉक्टर निकुल भाई पटेल, विदेश बाबतों निष्णात जगदीश भाई व्यास, मंतव्य न्यूज एसोसिएट एडिटर प्रफुल्ल भाई त्रिवेदी, तमाम स्वागत है। सौ प्रथम जगदीश भाई, आपने पूछवा मांगीश कि जे प्रकारे अमेरिका ने डिस्ट्रिक्ट कोर्टे चुकादो आप्यो छे, खास करीने जे अमेरिका जवा मांगता हशे, विदेश में जवा मांगता हशे, तेमना माटे सारा समाचार छे, आ बाबतनुं आप कया प्रकारनुं अर्थघटन करो छो, खास करीने भारतीयोने शुं फायदो थशे? आ एक बहुत जूनो प्रश्न उकेलायो छे, एवं कही तो चाले। H1B वीजा पर अमेरिका में जेटला प्रोफेशनल्स छे एमां 74% आपणा भारतीय छे, अने ऑब्वियसली के ए जारे एमणे मेरेज कर्या होय त्यारे एमना स्पाउस एटला ज एज्युकेटेड होय, हवे वर्षोथी त्यां रहेता होय, अने ए एमना स्पाउस के एमना वाइफ होय के हसबंड होय, तो ए लोको काम करी सकता नता, अने एमने घरे बेसी रहेवानुं अथवा ए बहु ज मुसीबत छे, कारण के ए पोते क्वालिफाइड छे। एटले वर्षोथी आ एमने आ रजूआत करेली, अने अत्यारे सेनेट अने कांग्रेस बंने आ कायदो पास थयो छे। पण आमां समजवा जेवी वात एक छे कि H1B वीजा पर आटला बधा भारतीयो छे एमांना घणा बधाने हमणां नोकरी गुमावेली छे। એટલે જ હમણાં વચમાં સમાચાર હતા કે પહેલાં કાયદો એવો હતો કે તમારી H1Bનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય અથવા તમારી પાસે જોબ ના હોય તો તમે 60 દિવસથી વધારે ના રહી શકો, પણ અમેરિકન સરકારે એ 60 દિવસનો કાયદો નાબૂદ કર્યો છે। હવે પ્રશ્ન એ થાય છે કે એક બાજુ મોટી મોટી કંપનીઓ હજારો લોકોને છૂટા કરી રહ્યા છે, એમાં ઘણા બધા ભારતીયો છે, ઘણા બધા થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ, હવે એ લોકો પાસે જોબ નથી અને એની સામે આ રીતે પૂરું છે। હવે અમેરિકન ગવર્મેન્ટનું દ્રષ્ટિ એવી છે કે નોન ઇમિગ્રન્ટ વિઝા એક કોટા લિમિટેડ છે, એટલે એવા દાખલા છે કે જે H1B વિઝા પર વર્ષોથી છે, એવા લોકોને પણ ઓળખું છું, યંગ સ્ટુડન્ટ્સને, આ યંગ લોકોને કે જે 15-15, 20-20 વર્ષથી ત્યાં છે H1 વિઝા પર, ત્યાંનો ટેક્સ આપે છે, ત્યાંના એમના બાળકો થયા છે, બાળકો અમેરિકન સિટીઝન છે, એમનું પોતાનું ઘર છે ત્યાં, પોતાએ ઘર લીધેલું છે, પરંતુ હજી એમને ગ્રીન કાર્ડ મળેલું નથી, હજી એમને PR થયેલું નથી। એટલે એક બાજુ અમેરિકન ગવર્મેન્ટ ઈચ્છે છે કે એ લોકોને ભારતની અમેરિકાની બહાર જવા ના દેવા જોઈએ, કારણ કે એક બહુ મોટો ખજાનો છે એમના માટે, ટેકનોક્રેટ્સ જેને કહીએ આપણે। પણ બીજી બાજુ જોઈએ તો ભારત એટલું બધું આગળ આવી ગયું છે ટેકનોલોજીમાં અને સ્ટાર્ટઅપમાં ખાસ કરીને, તો એ જે લોકોને જોબ નથી એ લોકો કદાચ એમની પાસે બે ઓપ્શન છે, એક તો એ ભારત પાછા આવી અને કરી શકે। હવે ભારતમાં પણ કંપનીઓ અત્યારે અમેરિકનની પેરેલલ થઈ ગઈ છે, એટલો જ મોટો પગાર આપી રહ્યો છે, આપણે જોયેલું છે કે IIM IIT ગ્રેજ્યુએટ્સને કરોડ કરતાં વધારે રૂપિયા સુધીના જોબ ઓફર થઈ રહી છે, માટે એ પાછા આવી શકે। બીજું કે H1B વિઝાવાળા હવે થાકી ગયા છે રાહ જોઈ જોઈને, એટલે હવે એ લોકો માટે બીજો ઓપ્શન છે કેનેડા, કે કેનેડામાં એમને PR સહેલાઈથી મળી શકે એમ છે, કારણ કે એ ટેકનોક્રેટ છે અને ઘણી બધી રીતે ક્વોલિફાઈડ છે, હવે એ લોકો ઘણા વર્ષોથી ત્યાં રહ્યા હોય, અમેરિકામાં ભણેલા હોય, એટલે એમને ક્વોલિફાય થવામાં કોઈ પ્રોબ્લેમ નથી, અને કેનેડા અત્યારે એવી રીતે સરસ મજાનો થાળ પીરસી રહ્યું છે એમને કે એમને ત્યાં વિઝા મળી શકે, એમને ત્યાં PR થઈ શકે, એમના બાળકોને ભણવાનું ફ્રી થઈ શકે, ઘણું બધું બેનિફિટ થાય, પરંતુ ત્યાં એવી જોબ નથી કે જેવી અમેરિકામાં છે, એટલે એમની દ્રષ્ટિ તો અમેરિકામાં જ રહેવાની। એટલે આ સિચ્યુએશન અત્યારે આવી છે, એમાં એક આ એક સારું કહેવાય કે એક 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 દીવો કે એમના સ્પાઉસને કામ કરવાની છૂટ મળશે પણ એમને જોબ મળે તો, એટલે આ એક પ્રશ્નને ઘણી બધી રીતે આપણે જોઈ શકીએ એમ છીએ, પરંતુ નોનધલેસ કે આ H1B વિઝા પર વર્ષોથી ગયેલા આપણા ભારતીયો આપણા ભારત માટે પણ મોટી એસેટ છે,
તેમજ એમને પાસે પણ અત્યારે ઘણા બધા ઓપ્શન્સ છે, એટલે એ આ રીતે કરવા માંગશે જ. જી પ્રફુલ સર, આપને પૂછવા માંગીશ કે અમેરિકાની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ નિર્ણય લીધો છે, તેનાથી ત્યાં વસતા જે ભારતીયો છે અને જે જવા માંગતા હોય તેવા યુવકો માટે આ સારા સમાચાર કહી શકીએ, શું કહેશો આ બાબતે આપ? જગદીશભાઈને અમેરિકાનો લાંબો અનુભવ છે ને, એમણે ઘણી બધી વિગતો કહી, એટલે જે જવા માગે છે અને ત્યાં ગયેલા છે એ બંને જે વિદ્યાર્થીઓ છે, યુવકો છે, એના માટે આ લાભકર્તા વાત છે. ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એના ન્યાયમૂર્તિશ્રીએ આ એક ચુકાદો આપ્યો છે. ઓબામાના સમયમાં જે કેટલાક નિયમો થયા હતા એની સામે સેવ જોબ્સ યુએસએ નામને એક જૂથ છે એ કોર્ટમાં ગયું હતું. જો કે એની સામે ત્યાંની જે મોટી કંપનીઓ છે, એપલ છે, ગૂગલ છે, એ બધાએ એનો વિરોધ કર્યો હતો આ જૂથનો. અને એ લોકોએ એમ કહ્યું હતું કે ના, જે ઉદારવાદી નીતિ છે એ સારી છે એમ. પરંતુ અત્યારે બે વસ્તુ છે, એક જે જગદીશભાઈ કહ્યું રીતે ત્યાંથી ઘણા બધા યુવકો નોકરી પણ ગુમાવી રહ્યા છે. હવે આ નોકરી ગુમાવવાનું કારણ મંદી પણ છે અને નિયમો પણ છે, બંને વસ્તુ છે. મોટા ભાગે તો અત્યારે મંદીની અસર આખા જે વિશ્વમાં થઈ રહી છે એમાં યુવકોને નોકરી ગુમાવવાનો વારો આવે છે. અને બીજી વસ્તુ એક સારી એ છે કે અત્યારે ભારતની અંદર પણ મોટી કંપનીઓ આવી રહી છે, ભારતનો વિકાસ પણ બહુ ઝડપથી થઈ રહ્યો છે, ભારતની યુનિવર્સિટીઓનું જે ડેવલપમેન્ટ છે એ પણ ફાસ્ટ થઈ રહ્યું છે, અને સૌથી સારું જે ગવર્મેન્ટે એક પ્લેટફોર્મ આપ્યું છે સ્ટાર્ટઅપનું, એ બહુ મહત્ત્વનું છે કે જો યુવક ધારે તો એ પોતાનો નાનો મોટો ધંધો કરી અને ભવિષ્યમાં એનો પોતાની જાતનો, પોતાના કુટુંબનો વિકાસ કરી શકે. આ સ્ટાર્ટઅપ છે એ હું માનું છું ત્યાં સુધી સૌથી પોઝિટિવ પાસું એ છે કે જે આપણા યુવકોને છે ને, જે વિદેશ તરફની જવાની જે દોટ છે, વિદેશની જે ઘેલછા છે, એનો થોડી બ્રેક લાગી શકે. હવે વિદેશ જવાની ઘેલછા અકારણ નથી, એના પણ ઘણા બધા કારણો છે. એક કારણ એ છે કે એ જે યુવકની અંદર પડેલી એફિશિયન્સી છે એનો ત્યાં બહુ ઝડપથી સ્વીકાર થાય છે. બીજું, એને જે પગાર મળે છે ડોલરમાં મળે છે, એટલે એ જે ડોલરિયો દેશ કહેવાય છે, ડોલરિયા રૂપિયા, એ જે રૂપિયાની અંદર કન્વર્ટ થાય ત્યારે એ ઘણો બધો એને ફાયદો થતો હોય છે. બીજું, જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એક ચોક્કસ પ્રમાણે એક ઊંચું લિવિંગ સ્ટાન્ડર્ડ ત્યાં જવાથી મળે છે. ત્યાંના રસ્તાઓ, ત્યાંની સફાઈ, ત્યાંનું પર્યાવરણ, ત્યાંના કડક કાયદાઓ, આજે ખાણીપીણીમાં જો અહીંયા અનેક જગ્યાએ ભેળસેળ ચાલે છે, ત્યાં કોઈની તાકાત નથી કે ભેળસેળ કરી શકે. માણસની જે લાઈફ છે એની સાથે ચેડા કરવાની હું નથી માનતો કે ત્યાં કોઈ હિંમત કરી શકે. અને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, આ બધી બાબતો એવી છે કે આપણા યુવકોને આકર્ષે છે, અને જેને કારણે યુવકોની અંદર જો અહીંયા એને ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી મળ્યા પછી જો એને બે વર્ષ નોકરી ના મળે તો એ અકળાઈ જાય છે, અથવા તો અર્ધ બેરોજગાર હોય, પૂરો પૂર્ણ બેરોજગાર ના હોય, અર્ધ બેરોજગાર એટલે એ પ્રમાણે કે એને માસ્ટર ડિગ્રી કર્યા પછી એને 50,000 પગાર મળવો જોઈએ, એને એટલે 12,000નો પગાર જ મળતો હોય, એટલે કંટાળીને પછી વિદેશની વાટ પકડે છે. યુએસના બારણા ખુલ્લા હોય તો વેલ એન્ડ ગુડ, નહીં તો પછી ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, બીજા જે નાના દેશો છે એ તરફ એ વલે છે. એટલે આપણે એક દુઃખદ બાબત તો એ પણ છે કે આપણું જે બુદ્ધિધન છે, આપણા જે ટેકનોક્રેટ છે, આપણું યુવાધન છે, એ ત્યાં ઢસડાઈ રહ્યું છે. જી હિરેનભાઈ, આજકાલ આપણે જોઈએ છીએ કે ખાસ કરીને ગુજરાતી યુવકોને વિદેશનું ઘેલછું લાગ્યું છે, અને એમાં જે પ્રફુલ સરે કહ્યું કે અર્ધ બેરોજગારોની સંખ્યા વધી રહી છે, તો ક્યાંક ને ક્યાંક આ જે ચુકાદો આવ્યો છે તેને લઈને યુવકો વધારે ફોરેન કન્ટ્રીઝમાં જતા રહેશે તેવું જોવા મળી શકે, શું કહેશો? આમ વર્તમાન સ્થિતિ જે અમેરિકાની છે એના ઉપર ચર્ચા કરીએ તો H-1B ધારકો વિદ્યાર્થીઓ દ્વારા $7.7 બિલિયન ઇકોનોમી છે એ અમેરિકાના અર્થતંત્રમાં ઉમેરવામાં આવે છે. આ આંકડાઓ 25 સપ્ટેમ્બર 2021 રોજ અને ભારતના તત્કાલીન વિદેશ સચિવ શ્રી શ્રૃંગલાજીએ આ પ્રસ્તુત કરેલા, અને ત્યારે જ બરાબર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને જો બાઇડનની એક મિટિંગ થયેલી, અને આ બેઠકમાં માન્ય પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ H-1B ધારકો માટે આ પ્રશ્ન બાઇડનજી સમક્ષ ઉઠાવેલો. આજે આ પ્રશ્નનું અદાલતના માધ્યમથી અને જે સેવ જોબ્સ દ્વારા જે પ્રકારનો વાંધો ઉઠાવી રહ્યો હતો
અને એમાં ત્યાંની જે સૌથી મોટી લીડિંગ કંપનીઓ જેને આપણે કહીએ છીએ કે એપલની વાત કરીએ છીએ, જે રીતે આપણે એમેઝોનની વાત કરીએ, એવી લીડિંગ કંપનીઓ દ્વારા જ એમના જે કર્મચારીઓ એમને ત્યાં કામ કરતા હોય એમના સ્પાઉસ એટલે એમના જીવનસાથીને પણ કામ કરવા માટેની મંજૂરી મળે એ બાબતે એમણે પણ પક્ષ રાખેલો હતો. આજે એનું સુખદ સમાધાન પણ આવ્યું છે અને એના કારણે આજે H1B ધારકો ત્યાં જઈને એ કામ કરતા હોય અથવા હવે કામ કરવા જવા માગતા હોય એમને પણ ફાયદો થશે અને એમના પરિવાર સાથે કમાઈ શકશે. અને અમેરિકાની આખી જે સિસ્ટમ ઇકોસિસ્ટમ ત્યાં જે બનેલી છે એ સિસ્ટમ એ પ્રકારની છે કે ત્યાં પતિ પત્ની બંનેને સાથે મળીને જો કામ કરવું પડે તો જ ત્યાં જીવન નિર્વાહ વધારે સારી રીતે થઈ શકે. અને ક્યાંક ને ક્યાંક જીવન નિર્વાહ પૂરતું સીમિત નથી રહેતું, એમને એમને ત્યાંની સંપત્તિ પણ વસાવવાની હોય, એમને તેમના વાહનો પણ ખરીદવા પડતા હોય છે અને અલગ અલગ પ્રકારના ત્યાં ખર્ચા હોય છે. ત્યાં EMI છે, ક્રેડિટ કાર્ડની સિસ્ટમ આપણા કરતાં વધારે બહુ મોટી સિસ્ટમ ચાલે છે એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક આના કારણે બહુ મોટો ફાયદો થવાનો છે. હવે જે આપણે ખાસ કરીને ચર્ચા કરવાની જે મને મગજમાં જે આવે છે સતત એક જ વાત કે આપણે ભારતની ઇકોનોમી અને અમેરિકાની ઇકોનોમી આ બંનેની સરખામણીઓ કરીએ છીએ, ઘણીવાર લિવિંગ સ્ટાન્ડર્ડની પણ ચર્ચા કરીએ ત્યારે શિકાગો અને જે જર્સીનો પ્રત્યક્ષ અનુભવ છે એના આધારે હું કહી શકું કે ત્યાં પણ કોઈને ભારત જોવું છે અથવા તો ભારતને મિસ કરે છે તો ત્યાં પણ એક ભારત ત્યાં જોવા મળે છે. એટલે લિવિંગ સ્ટાન્ડર્ડ ચોક્કસપણે ત્યાં સારું છે, ઘણી વ્યવસ્થાઓ સારી છે, પણ એ જ વ્યવસ્થાઓ એ જ પ્રકારની વ્યવસ્થાઓ આજે સ્વચ્છતાનું જે મિશન ભારતમાં આરંભવામાં આવ્યું એના કારણે માનનીય પ્રધાનમંત્રીજીના પ્રયાસોનાથી આજે આપણે સ્વચ્છતાના એક બહુ મોટા લક્ષ્યાંકને પામી શક્યા છીએ. સ્વાસ્થ્યની બાબતમાં આપણે ઘણા આગળ વધી ગયા છીએ. એ ઉપરાંત આયુષ્માન કાર્ડ યોજના ભારતની જે છે એની કોપી US થઈ રહી છે એ ખાસ નોંધવા જેવી બાબત છે. આ માત્ર US વાત નથી, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં અને સાઉથ આફ્રિકામાં પણ આ જ પ્રકારની યોજનાઓની કોપી થઈ રહી છે. એટલે ભારત પણ વિશ્વગુરુ બની રહ્યું છે માત્ર એટલું કહેવાથી પૂરું નહીં થાય, પરંતુ આપણે એક એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ કે જ્યાં ભારત છે એ ગ્લોબલ એક હ્યુમન આઇડેન્ટિટીને ક્રિએટ કરી રહ્યું છે. એટલે અહીંયાથી જતાં અમેરિકામાં વસતા આપણા ભારતીય મિત્રો હોય, ભારતીય ભાઈઓ બહેનો, આપણા નાગરિકો હોય તો એ ગ્લોબલ હ્યુમન આઇડેન્ટિટી ધરાવતા હોય છે. અને જ્યારે પણ કોર્પોરેટ કંપનીમાં કામ કરતા કોઈ વ્યક્તિ છે તો એ માત્ર અમેરિકા પૂરતા સીમિત ન રહેતા અન્ય દેશોમાં પણ એ ટ્રાવેલ કરતા હોય છે. જ્યારે એમને એમેઝોનની દાખલા તરીકે એક જોબ મળી છે અને એ અમેરિકામાં મળી છે અને એ દાખલા તરીકે વર્જિનિયામાં જોબ કરે છે તો વર્જિનિયાથી એમને જોબ મળે છે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં, તો સિડનીમાં પણ ટ્રાન્સફર કરે છે અને એ જ સમયે એ સિડનીની એ જ કંપની જો એને ભારતમાં કામ કરવા માટે મોકલે છે તો ભારતમાં પણ એ કામ કરી શકે છે. એટલે ગ્લોબલ હ્યુમન આઇડેન્ટિટી આ શબ્દ ઉપયોગ થાય છે. આ પ્રયોગ થવાની સાથે સાથે જ અમેરિકાએ પણ H1B ધારક વિઝાઓની જેવી રીતે માન્ય વિદેશ નીતિના જાણકાર અને વિદેશના અમલાના જાણકાર એવા આપણા મિત્રએ જે વાત કરી એ મુજબ ઘણા બધા પ્રશ્નો છે. L1 વિઝાની પણ એક મોટી સમસ્યા છે, એ પણ એનો પણ ઉકેલ છે. એ ચોક્કસપણે આ જે નિર્ણય આવ્યો છે એના આધારે ઘણી સરળ બનશે અને ભવિષ્યમાં એમને ત્યાંનું સિટીઝનશીપ, ગ્રીન કાર્ડ મળે અને એમના બાકીના બધા અધિકારો મળે તો ચોક્કસપણે એ ઉત્સાહ એમનો વધશે અને એ અમેરિકન ઇકોનોમીમાં પણ એ ફાળો આપશે અને એ જ અમેરિકન એ જ ત્યાં અમેરિકામાં વસતા ભારતીયો જે NRI એ ભારતમાં પણ એમનું કોન્ટ્રીબ્યુશન બહુ ખૂબ સુંદર રીતે આપી રહ્યા છે. માટે H1B ધારક વિઝા ધારકોને તમામને આ તકે ખૂબ ખૂબ અભિનંદન. હિરનભાઈ, મારો પ્રશ્ન એ છે કે આપણું બુદ્ધિધન વિદેશની અંદર ઢસડાઈ રહ્યું છે અંગે આપ શું કહેશો? મેં વાત કરી એમ જેમ ગ્લોબલ હ્યુમન આઇડેન્ટિટી એટલે આપણે અહીંથી જ્યારે અમેરિકામાં જઈને કોઈ કામ કરે છે તો એ ભારત સાથે પણ લિંકઅપ છે, વિશ્વના અનેક દેશો સાથે પણ લિંકઅપ છે. ભારતમાં પણ ઘણા બધા એવા ટેકનોક્રેટ છે, અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો છે, ન માત્ર IT બલકે અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા એવા ઘણા લોકો છે જે અહીંયા બેસીને પણ વિદેશમાંથી પૈસા કમાય છે. એટલે આપણે વર્ક ટુ હોમનો જે કન્સેપ્ટ નવો આપણે કોરોના દ્વારા આવ્યો છે એ કન્સેપ્ટ છે એ અત્યારે પણ સતત ચાલી રહ્યો છે અને એના કારણે આપણે હવે ક્યારેય એવું નથી કહી શકતા કે આપણું ધન ત્યાં ઢસડાઈ ગયું, કેમ કે ત્યાં જાય છે તો ત્યાંથી એમનો પણ ફાળો આપણને ભારતમાં પણ એટલો જ સરસ રીતે મળતો રહે છે. એટલે વિદેશ જવાની જે ઘેલછા છે એ ઘેલછામાં ઘેલછા કરતાં કેવું છે કે જે જવાના છે એ લોકોને તો ક્વોલિફાઈડ હશે તો જ જવાના છે, એ બધી જ જેટલી પરીક્ષાઓ હશે એમાંથી ઉત્તીર્ણ થશે તો જ એ ત્યાં જઈને કામ કરી શકવાના છે. એટલે જે માત્ર હોશિયાર લોકો છે એ બધા ત્યાં જ જતા રહે છે એવું પણ નથી. એમાં આપણે જો ટકાવારીનો ઉપયોગ કરીએ તો 62,000 વિઝા ઇસ્યુ થયા છે 2021 આંકડો છે અને એ વિઝાનો આંકડો છે એ અત્યારે આપણે ઘટ્યો છે. એ ઘટ્યો છે એનું કારણ શું છે કે વિદેશ જવાની ઘેલછા છે ઓછી થઈ છે અને એ આંકડો અત્યારે 61,000 આવ્યો છે. સાહેબ, 1,000 વિઝા ઓછા થવા એ બહુ મોટી બાબત છે, એમ કે અમેરિકાના વિઝા મળવાની પ્રક્રિયા હવે સરળ થઈ હોવા છતાં જો વિઝા ઘટતા હોય તો એનો અર્થ કે લોકોને ભારતીયોને, ભારતીય નાગરિકોને, યુવાનોને ભારતમાં તક વધુ દેખાય છે. જી, આપનું કહેવું છે કે જો લોકો વિદેશમાં પણ જશે તો ભારતને ફાયદો થશે. નિકુલભાઈ, આપને પૂછવા માંગીશ આ જ અંગે કે H1B વિઝા ધારકો માટે જે નિર્ણય લેવાયો છે, ખાસ કરીને જે યુવકો જવા માંગે છે તેઓને પ્રોત્સાહન મળશે, શું કહેશો આ બાબતે આપ?
જે બી નિર્ણય આવ્યો છે ડેફિનેટલી આવકારદાયક છે, કારણ કે આપણે જોઈએ તો આપણા ઘણા બુદ્ધિજીવીઓ યુએસની અંદર સારી સારી જગ્યા પર છે. સુંદર પિચાઈ લઈ લો, નાસાની અંદર આપણા એસ્ટ્રોનોટ્સ લઈ લો, કે પેપ્સિકો જેવી કંપનીની અંદર બી સીઈઓ જેવા પદ સુધી પહોંચનારા ભારતીયો મોટિવેટ કરે છે આપણા યુવાનોને કે જો તમે સક્ષમ હો અને તમે જો સારી રીતે શિક્ષિત હો તો તમને ડેફિનેટલી એક તક મળી શકે છે. એના ભાગરૂપે આપણે જોઈએ તો હંમેશા યુવાન ભણતો હોય ત્યારે એને ગ્રેજ્યુએશન પછી એ પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા, માસ્ટર્સ કરવા માટે યુએસ કે યુકે કે કેનેડા જતો હોય છે, અને ત્યાર પછી ત્યાં નોકરી કરીને H1B વિઝાના ભાગરૂપે એ કામ કરતો હોય છે, ક્યાં તો પછી અહીંયા કોઈ કંપનીમાં કામ કરતો હોય ને અહીંયાથી ત્યાં ડેપ્યુટ થાય છે અને અહીંયાથી ત્યાં કામ કરતાં કરતાં એ રહ્યો ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે. હવે કોઈ બી જીવનની અંદર વ્યક્તિ હોય અને લગ્ન જીવન જ્યારે જોડાય છે તો એવું ઈચ્છા ધરાવતો હોય છે કે મને મારા દેશમાંથી જ કાં તો મારા સમાજમાંથી જ કોઈ મારા સબ પાર્ટનર લાઈફનો મળે. એના માટે હંમેશા ભલે અમેરિકામાં સ્થિત હોય પરંતુ ભારત આવીને પોતાના પરિવારની સાથે રહીને એના જીવન સાથીની શોધ કરતો હોય છે, કાં તો ત્યાં લોકલી બી જ્યારે શોધતો હોય છે તો એ ભારતીય કોઈ હોય એ વધારે પ્રિફર કરતો હોય છે. જેના ભાગરૂપે જ્યારે લગ્ન થઈને વ્યક્તિ ત્યાં જાય છે તો એને ત્યાં નોકરી નતા મળતા વિઝાના આધારે, પરંતુ હવે જે આ નિર્ણય આવ્યો છે તો ડેફિનેટલી આપણા જે બી લોકો ઈચ્છુક હોય ત્યાં જવા ઈચ્છતા હોય એમના માટે એક સારો નિર્ણય છે. પરંતુ હવે ભારતમાં બી ઉજ્જવળ તકો છે અને ભારતમાં બી લોકો રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ જે કોવિડના પરિસ્થિતિ પછી, યુક્રેન રશિયા વોર પછી, ઇન્ટરનેશનલી જે રીતના રિસેશનનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તો ડેફિનેટલી યુએસમાં જવાનો જે ક્રેઝ છે થોડો ઓછો થયો છે, પરંતુ એ ઓછો નહીં થાય, કારણ કે જે રીતના મારા બીજા પેનલિસ્ટ મેમ્બરે કીધું કે ત્યાંની જીવનશૈલી, ત્યાંના નિયમો, ત્યાંના વાતાવરણ એ ડેફિનેટલી યુવાનોને આકર્ષે છે અને આપણે એવું વાતાવરણ ઉદ્ભવ કરવાનો પ્રયત્ન કરવો પડશે જેથી આપણું યુવાધન, આપણું બુદ્ધિમત્તાના જે લોકો છે એ ડ્રેન ના થાય અને આપણે એને ભારતની અંદર જ એમને યોગ્ય તક આપી શકીએ એવું આપણે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાની બી આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. પરંતુ અલ્ટિમેટલી એટલું જ કહીશ કે જે લોકો જવા ઈચ્છે છે એ લોકો માટે ખૂબ જ સારો આ એક નિર્ણય કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જગદીશભાઈ, આ નિર્ણય તો સરાહનીય છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે યુવકો વિદેશ જવા માંગે છે એટલે ક્યાંક ને ક્યાંક એ વાતાવરણ નથી મળતું ભારતમાં, ક્યાંક ને ક્યાંક રોજગારીની તકો નથી મળતી. શું આપણે ભારતને જેવું ન બનાવી શકીએ કે લોકો વિદેશ જવાના બદલે ભારતમાં જ રહે? પરદેશ જવું એ આપણે પેઢીઓથી ચાલતું આવ્યું છે અને એમાંય ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝનું આ એટ્રેક્શન સૌથી વધારે રહ્યું છે. હવે જેમ કહ્યું એમ કે ઘણીવાર આપણે છે ને એની બોટમ લાઇન્સ જાણવાની બહુ જરૂર હોય છે કે ભલે અહીંયાથી જનારા જવું જોઈએ, એમને ક્વોલિફાય થતા હોય તો ઘણી રીતે જઈ શકે એમ છે, પરંતુ હવે આપણે માનીએ કે ત્યાં ડોલર બહુ મોટો છે, ઘણું કમાણી ઘણી છે, પણ તમને દાખલો આપું કે સાન ફ્રાન્સિસ્કો વેલી કે જેની અંદર સૌથી વધારે આપણા આઈટીના કે H1 વિઝાવાળા આપણા યંગ દીકરા દીકરીઓ ત્યાં આગળ છે, ત્યાં આગળ સાહેબ વન બેડરૂમનું ભાડું $5,000 છે. તમને $1,00,000 પગાર મળતો હોય ને તો એટલે $1,00,000 એટલે $8,000 મહિને થયા, એમાંનું $5,000 તમારે ત્યાં જાય છે. તમને $2,00,000 મળતા હોય તો પણ ભારતના પ્રમાણમાં આપણે ગણવા જઈએ તો ત્યાં આગળ ભલે લાઇફસ્ટાઇલ છે, આંકડો મોટો છે, પણ એની સામે ખર્ચા પણ એટલા જ મોટા છે, એટલે પૈસા બચતા નથી. હવે જે યંગ જે અનમેરિડ ગયા છે એમને આ બધી ખબર નથી, પણ જે ફેમિલી સાથે થાય કે એના સ્પાઉસને બોલાવે છે, એમના બાળકો થાય છે, તો એ લોકો માટે આ એક મોટો પ્રશ્ન છે કે ક્યાં જવું. એટલા માટે એ ઘણીવાર ઓપ્શન વિચારતા હોય છે. અને જેમ કહ્યું કે બરાબર છે કે ભારતની અંદર આપણે હવે ધીરે ધીરે આપણે એ લેવલ પર આવી રહ્યા છીએ. હું એમ ફ્રેન્કલી એટલું કહી શકું કે એજ્યુકેશન સિવાય આપણે અમેરિકાને એટ પાર છે. આપણે એની હેલ્થ કેર સિસ્ટમ, આપણી લાઇફસ્ટાઇલ, અહીંયા તમને સારા પગારથી હોય તો તમે લાઇફસ્ટાઇલ બહુ જ સારી રીતે રહી શકો એમ છો, બધું જ છે. એટલે જેને ઘેલછાથી જવું છે એ લોકોએ આ વસ્તુ વિચારવાની જરૂર છે. હવે જે લોકો ક્વોલિફાઈડ છે કે ત્યાં આગળ H1 પર આ છે અને ઘણા બધાને તકલીફ પડવાની છે, પણ એ લોકોએ છેલ્લા 5-10 વર્ષ ત્યાં આગળ ભણ્યા છે, ત્યાર પછી એમણે જોબ કરી છે, એમની પાસે જે નોલેજ છે એ નોલેજ અમેરિકા ગુમાવવા માગતું નથી, પણ જો એ નોલેજ ભારતને મળે તો આપણને બહુ ફાયદો છે. એટલે જેમ કે પ્રફુલભાઈએ કહ્યું કે સ્ટાર્ટઅપમાં આપણે ભારત વિશ્વમાં અત્યારે સૌથી અગ્રેસર છીએ અને સ્ટાર્ટઅપમાં આ લોકો ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે, કારણ કે એમની પાસે જે નવા આઈડિયા, નવા ઓપોર્ચ્યુનિટીઝ અને જે રીતે ટેકનોલોજી અવેલેબલ છે એ આપણા દેશને બહુ કામ લાગે એવી છે. એટલે
આપણે જનારાઓને એ વિચારવાની જરૂર છે કે આપણે ભારતની અંદર પણ હવે ધીરે ધીરે સારી પોઝિશન થઈ રહી છે અને થવાની છે. એની સામે જોઈએ તો અમેરિકાની પોઝિશન આપણે માનીએ છીએ એટલી સારી નથી. ભલે આપણે જોયું કે આટલા બધા લોકોને છૂટા કર્યા છે, છટણી કરી છે, પણ એમાં ઘણા બધા ભારતીયોને આ મોટું પેનલ્ટી થવાની છે. એટલે ભલે ઓપ્શન તરીકે કેનેડા જાય કે બીજા કોઈ રીતે. જગદીશભાઈ વચ્ચે ડિસ્ટર્બ કરું છું આપને, પરંતુ જે છટણી થાય છે એનું કારણ મંદી છે કે કોઈ ત્યાંના નિયમો બદલાયા છે, શું કારણ શું છે મૂળભૂત? બે મોટા કારણ છે. એક તો મંદી કદાચ એટલો મોટો ભાગ નથી, કારણ કે અમેરિકાએ હંમેશા જ્યાં જ્યાં નીચે પડ્યું છે ઇકોનોમીમાં તો તરત ઉપર આવી ગયું છે. પરંતુ મને એમ લાગે છે કે ટેકનોલોજીમાં હવે નવી ટેકનોલોજીઓ એટલી બધી આવી ગઈ છે કે એટલા બધા માણસોની જરૂર નથી હોતી. આપણે જેમ કે આપણે માન્યું હતું કે ઓટોમેશન કે મશીનરી ઓટોમેશન એટલી બધી થઈ કે જેના લીધે લેબર ઓછી થઈ ગઈ છે. એટલે આમ જોવા જઈએ તો ટેકનોક્રેટ્સમાં પણ આ પોઝિશન થઈ ગઈ છે. મોટી મોટી કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને એ સિવાય નવી ટેકનોલોજીઓ જે આપણને હજી ખબર નથી એવી બધી ડેવલપ થઈ રહી છે કે એમને એટલા બધા માણસોની જરૂર પણ નહીં પડે. અને એમાં પણ ખાસ કરીને જે મીટુ મીન્સ કે વર્ષોથી એકનો એક જે કરવા આવ્યા હોય, જેમ કે એનાલિસ્ટ તરીકે હોય, સિસ્ટમ એનાલિસ્ટ, તો ત્યારે સિસ્ટમ એનાલિસિસ એટલું બધું કોમન, એટલું બધું જનરલાઇઝ થઈ ગયું છે કે જે લોકો એક્સપર્ટ હોય સિસ્ટમ એનાલિસિસમાં એમના માટે એટલું ઓપોર્ચ્યુનિટી નથી. બીજું, એ લોકો વિચાર કરે કે આ સિનિયર્સને આપણે $2,00,000 પગાર આપીએ છીએ, એના કરતાં યંગ સિસ્ટમ આપણે જો ઊભી કરી શકીએ, આ ટેકનોલોજી ઊભી કરી શકીએ, તો આપણે 50-60,000 પણ આપણે એવા એટલું જ કરાવી શકીએ એમ છે. એટલે ઘણા બધા કારણો છે, પરંતુ હજી એમ હું આગ્રહપૂર્વક કહું છું કે આપણા જે ત્યાં આગળ ટેકનોલોજ એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે 15 વર્ષ રાહ જોઈને. એમની પાસે અમેરિકાના બીજા કોઈ વસ્તુ નહીં. અને એના માટે હું એક જ મિનિટમાં જસ્ટ વિઝા સિસ્ટમનું કહું કે નોન ઇમિગ્રન્ટ વિઝા એ કેટેગરીમાં આવે છે. ઇમિગ્રન્ટ વિઝા કે જે લોકોએ ત્યાં ગયા છે અને ત્યાંના સિટીઝન થયા છે અને એમણે એમના ભાઈ બહેનોને બોલાવ્યા છે, એ હવે દિવસે દિવસે એટલા બધા વધી ગયા છે કે જે નોન ઇમિગ્રન્ટ વિઝાનો કોટા છે એમાં સૌથી વધારે કોટાનો મોટો ભાગ આ બધાના સગાવાલાઓમાં જાય છે કે પોતાના બ્લડ રિલેશનમાં જાય છે, એમના પેરેન્ટ્સને બોલાવવા, એમના બાળકોને બોલાવવા કે જે લોકો ત્યાં સિટીઝન છે. એટલે આ H1 વિઝામાં આટલી ધીરે ધીરે આ દરવાજો બંધ થઈ રહ્યો છે. અને હવે એ લોકો રિયલાઇઝ પણ થયું છે, હવે ત્યાંની સેનેટ કોઈ પણ રીતે નોન ઇમિગ્રન્ટ વિઝા વધારી શકે એમ નથી, કારણ કે જો વધારે તો બીજી બાજુ નોન ઇમિગ્રન્ટ એટલે વિઝિટર્સ વિઝા અને આ લીગલ ઇલીગલ વિઝા એમાં વધારે પડતો કોટા વપરાઈ જાય એવો છે, માટે એ વધારી શકે એમ નથી. એટ ધ સેમ ટાઈમ H1 દ્વારા એને છોડી શકતા નથી. એટલે આવી એક પોઝિશન છે. પણ આ વસ્તુ આજનો જે મુદ્દો છે કે જે H1B વાળાને H4 વિઝા એના સ્પાઉસને જે પરમિશન આપી છે એ બહુ જ સારું સ્ટેપ છે. એ આઈ વિશ કે એ લોકો સારી જોબ મળી શકે અને ત્યાં રોકાઈ શકે, અને ત્યાં ના રોકાય તો ભારત ઓપ્શન તરીકે વિચાર કરે અને ભારત ખરેખર સારી ઓપોર્ચ્યુનિટી આપી શકે એમ છે. ભલે રૂપિયા નાનો લાગે છે, પરંતુ અહીંયા એમની બચત થશે એટલી અમેરિકામાં બચત થતી નથી. આ મારો પોતાનો અનુભવ છે. ટૂંકમાં જગદીશભાઈનું કહેવું છે કે અમેરિકા જવું એ મૃગજળ સમાન છે અને તમામ લોકો જો ભારતમાં પણ રહે તો ઘણી બધી તકો છે. પ્રફુલ્લ સર, આ જ મામલે આપણે પૂછવા માંગીશ કે યુવાનો અમેરિકા જવાની ઘેલછા ધરાવે છે, પરંતુ આપણે કોરોનાની પરિસ્થિતિની જો વાત કરીએ તો કોરોના જ્યારે આવ્યો હતો ત્યારે પણ તમામ જે વિદેશ ગયેલા લોકો હતા ભારત પરત આવ્યા હતા. આ સાથે જ રશિયા યુક્રેનનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા, જે લોકો ત્યાં ફસાઈ ગયા હતા, તમામ ભારતને જ યાદ કરે છે. એટલે જ્યારે સંકટ આવે છે ત્યારે યાદ ભારતની જ આવે છે. જિંકલ, તમામ બાબતના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ હોય જ છે. જગદીશભાઈ, અમેરિકાના નકારાત્મક પાસાઓ પણ કયા કે આપણે જે માનીએ છીએ એટલું બધું ત્યાં ઉજળું એટલું દૂધ નથી એમ, કે પીલું એટલું સોનું નથી એ એમણે કહ્યું. પરંતુ ભારતીય જે સમાજ વ્યવસ્થા છે ને, સૌથી મોટું આકર્ષણ હોય ને જગદીશભાઈ મારી દ્રષ્ટિએ તો ભારતની જે સમાજ વ્યવસ્થા છે, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે બચત કરવાનો સ્વભાવ છે. તમે જુઓ કે મનમોહન સિંહ વખતે આપણને મંદી કેમ ટચ નહોતો કર્યો, આખા વિશ્વ મંદી હતી, કેમ કે ભારતીય પાસે બચતના પૈસા પડ્યા હોય છે. તમે જુઓ કે જ્યારે નોટબંધી આવી ત્યારે બહેનોએ કેટલા બધા પૈસા કાઢ્યા હતા, એમને સાડીઓના આપેલા, પડની અંદર મૂકેલા. એટલે બચતને આપણો જે સ્વભાવ છે ને એ હંમેશા સંકટ સમયની સાંકળની જેમ ઉપયોગમાં આવે છે. અને ભારતીય સંસ્કૃતિનો જે સાથે જીવવાનો
જે સંસ્કાર છે ને એ સૌથી પ્લસ પોઈન્ટ છે જે ત્યાં વિદેશમાં નથી. વિદેશમાં હું માનું છું ત્યાં સુધી વ્યક્તિવાદી વધારે છે. આજે પતિ પત્ની પણ લાંબો સમય એક સાથે રહેતા નથી અને વારંવાર ડિવોર્સ લઈને બીજા સાથે ગોઠવાતા હોય છે. એટલે ભારતની જો સૌથી આગવી વાત હોય, અને બીજું હવેની જે રાજકીય પરિસ્થિતિ છે, સામાજિક પરિવેશ બદલાતો જાય છે, સ્ટાર્ટઅપ અને નવી જે ટેકનોલોજીનો ડેવલપમેન્ટ ભારતમાં પણ થતું જાય છે, શિક્ષણ વ્યવસ્થા પણ ભારતમાં અત્યારે સારી થતી જાય છે, આ બધું જોતાં ભારતના હકારાત્મક પાસા ઘણા બધા છે કે યુવકને અહીંયા રહેવાની ઈચ્છા થાય. જી હિરેનભાઈ, ટૂંકમાં જણાવશો, વ્યક્તિ માટે તો સારું છે અમેરિકા જવું કે પછી ન જવું, પરંતુ ભારતની જો વિચારવામાં આવે તો ભારતને નુકસાન થઈ શકે, કારણ કે યુવા ધન ત્યાં જતું રહેશે. બુદ્ધિજીવી જે પ્રફુલ્લ સરે કહ્યું કે જતા રહે તો ભારતને નુકસાન થશે, શું કહેશો? ના, બિલકુલ નહીં થાય. આમ જો તમે જે ગ્લોબલ હ્યુમન આઇડેન્ટિટીની વાત કરી, એ એક પ્રકારે એ જ વસ્તુ દર્શાવે છે કે ભારતને સર્વગ્રાહી ફાયદો છે. અને હવે જ્યારે H-1B સ્પાઉસને પણ વર્ક પરમિટ મળે, ત્યારે એક વસ્તુ ખાસ નોંધવા જેવી અહીંયા છે, જેની અસર છે EB-5 પર પડશે. EB-5 એટલે $50,000 ખર્ચી અને તમે ત્યાં અમેરિકામાં કોઈ બિઝનેસ ઊભો કરો અને તમે તમારા આખા $5,00,000, અને ત્યારે ત્યાં તમને જે પ્રકારે ત્યાં વ્યવસાય પણ મળે, સાથે સાથે તમને ત્યાં સિટીઝનશીપ પણ પ્રાપ્ત થાય છે. તો એ જે એનો રેટ છે એ વધવાનો હતો, જે આઈ થિંક 5 લાખથી વધીને કંઈક 7.5 લાખ થવાનો હતો. એમાં પણ હવે રોક લગાવવાનો વારો આવશે. એટલા માટે કે જ્યારે સ્પાઉસને પણ નોકરી આપવાની વાત આવશે, ત્યારે એ નોકરીઓ જ્યાં ત્યાં છે એ પ્રમાણમાં જ એમને આપવાની થશે. તો એ ફાયદો ભારતને પણ થવાનો છે. એટલે લોકો ત્યાં જવા જવા માગતા હોય, એ $5,00,000 ખર્ચી શકમ હોય, એમને સીધા જ ત્યાં વિઝા અવેલેબલ છે. એટલે અલગ અલગ પ્રકારે, દાખલા તરીકે બીજા દેશમાં કામ કરે છે અને ત્યાં અમેરિકામાં જઈને સીધા વિઝા લેવા છે, તો L-1 વિઝાથી એ લોકો એન્ટ્રી કરે છે. તો આ પ્રકારે અલગ અલગ ફાયદાઓ છે અને ભારતની મર્યાદા છે. જી બિલકુલ, જી બિલકુલ. હિરેનભાઈ, ડોક્ટર નિકુલભાઈ, જગદીશભાઈ અને પ્રફુલ્લ સર, આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, વિદેશ જતા યુવકો માટે સારા સમાચાર અને આજ મુદ્દે આપણે ચર્ચા કરી. હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.